પોતાનું શરીર એ વિંટાળી દેતા અને ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ અને વૃક્ષોને કપાતા એ રોકતા હતા. સો આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ અને સત્યાગ્રહ ચળવળમાંથી સ્વાતંત્ર બાદ સ્વતંત્રતા બાદ આપણા ઇન્ડિપેન્ડન્સ જે સ્વતંત્રતા બાદ ચિપકો મૂવમેન્ટ ચિપકો ચળવળ ચિપકો આંદોલન એ શરૂ થયું અને એમાં વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ દેર બોડીઝ અને એ લોકો એ પોતાનું જે બોડી હતું શરીર હતું એ વૃક્ષોની આજુબાજુ એ વીંટાળી દેતા વૃક્ષોને કપાતા રોકવા માટે. સો ધીસ ગ્રાસરૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલય ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. જો સ્ટ્રેટેજી પરીક્ષામાં પૂછાયું છે, સ્ટ્રેટેજી એટલે પ્લાન, વ્યૂહરચના આપણે કહી શકીએ, પ્લાન કહી શકીએ, સ્ટ્રેટેજી STRATEGE સ્ટ્રેટેજી એટલે પ્લાન. હવે આ જે ચળવળ થઈ, સ્ટ્રગલ થયું, સંઘર્ષ થયો, ગ્રાસરૂટ જે સ્ટ્રગલ હતી, પાયાની ચળવળ, ગ્રાસરૂટ એટલે પાયાની જે ચળવળ હતી, ચિપકો આંદોલન અગેન્સ્ટ ધ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલય ફોરેસ્ટ. કોમર્શિયલ એટલે વ્યવસાયિક. હવે વૃક્ષોનું વ્યવસાયિક કટિંગ જે થતું, વૃક્ષોનું કપાતા ઓફ હિમાલય ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના જે હિમાલયના જે જંગલો હતા એનું વ્યવસાયિક ધોરણે જે ગવર્મેન્ટ દ્વારા સરકાર દ્વારા જે કટિંગ થતું કપાતા એના લીધે પછી ચળવળ થઈ અને ધીસ ગ્રાસરૂટ સ્ટ્રગલ અને જે પાયાની ચળવળ હતી એના લીધે ગવર્મેન્ટને પણ શું થયું, હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ જે રાજ્ય સરકાર હતી એને પણ રીથિંક કરવું પડ્યું, ફરીથી વિચારવું પડ્યું ઇટ્સ સ્ટ્રેટેજી. પોતાનો જે પ્લાન હતો, વ્યૂહરચના હતી, કારણ કે લોકો ઘણા બધા વિરોધ કરતા હતા, લોકો વૃક્ષોને ચીપકી જતા હતા, એટલે સરકારે પણ પોતાની જે સ્ટ્રેટેજી હતી, પોતાનો જે પ્લાન હતો એ બદલવો પડે એમ હતો. એટલે કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબોવ અ હાઇટ ઓફ 1000 મીટર. જો કોમર્શિયલ ફેલિંગ વ્યવસાયિક ધોરણે વ્યવસાયિક વૃક્ષ જે છેદન થતું, વૃક્ષનું કટિંગ થતું, એ 1000 મીટરની ઊંચાઈથી, જે વૃક્ષ 1000 મીટરથી વધુ ઊંચાઈવાળું હોય એ વૃક્ષને ન કાપવું, વૃક્ષને કાપવું નહીં એવું નિષેધ સરકાર દ્વારા ફરમાવવામાં આવ્યો છે. એટલે એના પછી સરકારે વિચાર્યું કે ભાઈ 1000 મીટરથી ઊંચા જે વૃક્ષ હોય એની ઉપર બેન, બેન એટલે મતલબ પ્રતિબંધ, સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો, બેન કરવામાં આવ્યું કે જે 1000 મીટરથી ઉપર જે વૃક્ષો હોય એનું કોમર્શિયલ કટિંગ એટલે કે વ્યવસાયિક ધોરણે વ્યવસાયિક કંઈક એના પૈસા માટે એ વૃક્ષને કાપી શકાય નહીં. એટલે 1000 મીટરથી ઊંચા જે વૃક્ષો હોય એ વૃક્ષોને કાપવા નહીં ફોર ધી કોમર્શિયલ પર્પઝ. અને આ રીતે સરકાર દ્વારા નવો કાયદો લાવવામાં આવ્યો. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ. જો બટ ધ લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, ડિગ્રેડેડ એટલે નાશ પામેલા, જે હવે અત્યાર સુધી જે જંગલો નાશ પામ્યા એનું શું, અત્યાર સુધી ઘણા બધા વ્યવસાયિક ધોરણે ઘણા બધા જંગલો, ઘણા બધા વૃક્ષો એ કપાઈ ચૂક્યા હતા. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જે જંગલ ખાતું હતું, જંગલ વિભાગ હતો, હેઝ ફેલ્ડ ટુ રીએફોરેસ્ટ ધેમ. હવે રીએફોરેસ્ટ એટલે પુનઃવનીકરણ કરવું, એ નવા જંગલો નવા વૃક્ષો વાવવા, પરંતુ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હતું એ પણ એ નવા વૃક્ષો વાવવામાં, જેટલા જંગલો કપાઈ ગયા, જેટલા વૃક્ષો કપાઈ ગયા એની જગ્યાએ નવું રીઓફોરેસ્ટ કરવું પડે, નવું વનીકરણ કરવું પડે, પુનઃવનીકરણ કરવું પડે, પુનર્જીવન એ વૃક્ષોનું કરવું પડે. પરંતુ એમાં જે જંગલ ખાતું હતું એ નિષ્ફળ ગયું. એન્ડ એઝ અ રિઝલ્ટ ધેર ઇઝ નાઉ અ સિવર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. જો બીકોઝ ઓફ ધીસ, આના લીધે શું થયું, ઘણા બધા જંગલોનો નાશ થયો, ઘણા બધા વૃક્ષોનો નાશ થયો, એના લીધે એ નવા વૃક્ષોનું પુનર્વનીકરણ ન થયું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કંઈ જંગલો નવા વૃક્ષો વાવ્યા નહીં, એના લીધે
જે લોકો હતા એમને ઘણી બધી તકલીફ પડી. સીવર સ્કેરસિટી, પહેલી તો સીવર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર. એનિમલ ફોડર, ફોડર એટલે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ, ફોડર એટલે પશુ માટે જે ઘાસચારો આવે એ ઘાસચારો, તો એના માટે સીવર સ્કેરસિટી. સ્કેરસિટી પરીક્ષામાં પૂછાય તો અછત, અછત કહી શકીએ આપણે, સ્કેરસિટી, ફોરેસ્ટ, શોર્ટેજ આપણે કહી શકીએ. પરીક્ષામાં સિમિલર વર્ડ પૂછાય તો શોર્ટેજ, ઇનસફિશિયન્સી ઓફ સપ્લાય કહી શકીએ, અછત, સ્કેરસિટી. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, જો એક્યુટ, એક્યુટ એટલે તીવ્ર, ગંભીર, ક્રુશિયલ પરીક્ષામાં પૂછાય, તો એક્યુટ એટલે તીવ્ર, ગંભીર. એટલે એના લીધે સીવર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર, સીવર એટલે તીવ્ર, સ્કેરસિટી એટલે અછત ઊભી થઈ. શેની અછત ઊભી થઈ? તો પ્રાણીઓનો જે ઘાસચારો હોય એ લોકોને મેળવવામાં મુશ્કેલી થઈ. એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ ઓલ્સો, જે બર્તન, ઘર માટે જે બર્તન એ લોકો વાપરતા, ડોમેસ્ટિક ફ્યુઅલ, ડોમેસ્ટિક એટલે ઘરગથ્થું જે બર્તનનો ઉપયોગ કરતા, ફ્યુઅલ એટલે બર્તન. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, એક્યુટ એટલે આપણે તીવ્ર, ગંભીર કહી શકીએ, સીવર, ક્રુશિયલ, વોટર શોર્ટેજ, શોર્ટેજ એટલે તંગી, પાણીની તંગી પણ લોકો અનુભવવા લાગ્યા, એટલે આ બધી તકલીફો લોકોને પડવા લાગી. દેર ઇઝ અ નાઉ સીવર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. આ બધી તકલીફો લોકોને થવા લાગી. એન્ડ એસ્પેશિયલી ધ વુમન સફર ધ મોસ્ટ. જો સફર એટલે સહન કરવું. આ બધી તકલીફો પુરુષોને ખબર ના પડી, પરંતુ સ્ત્રીઓને વધારે સહન કરવાનું થતું. ધ વુમન સફર ધ મોસ્ટ, એમને લોકોને વધારે તકલીફ પડી. બીકોઝ ઇન મેની પાર્ટ્સ ઓફ હિલ્સ વુમન નાઉ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. હવે સ્ત્રીઓને કેમ તકલીફ પડી? કારણ કે વુમન ઇન મેની પાર્ટ્સ ઓફ હિલ્સ, જે પર્વતીય વિસ્તાર હતો એના ઘણા બધા ભાગોમાં સ્ત્રીઓને હેવ ટુ વોક ઓલ ડે, આખો દિવસ એ લોકોને ચાલવું પડતું. ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ્સ, રિક્વાયરમેન્ટ્સ એટલે જરૂરિયાતો. હવે દરરોજની જે જરૂરિયાતો હોય, પ્રાણી રાખતા હોય એટલે પશુ રાખતા હોય એટલે પશુનું ઘાસચારો, ફોડર, ફ્યુઅલ, ઘરના બર્તન માટેની જરૂર પડે, એન્ડ વોટર એટલે પાણી, આ બધાની તકલીફ પડવા લાગી. એસ્પેશિયલી વુમન હેવ ટુ સફર અ લોટ, સ્ત્રીઓને વધારે તકલીફ પડવા લાગી, કારણ કે એ લોકોને આ બધું કલેક્ટ કરવા માટે, એકઠું કરવા માટે જવું પડતું અને ઘણું બધું ચાલવું પડતું. સો ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, ધ વિલેજ વુમેન હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ ઇન્શ્યોર ધેર રીજનરેશન. રીજનરેશન એટલે ફરીથી વૃક્ષોને વાવવા, નાશ પામેલા જે વૃક્ષો હોય એની જગ્યાએ ફરીથી નવા વૃક્ષો વાવવા, એને રીજનરેશન કહેવાય. ઇન્શ્યોર એટલે નિશ્ચિત કરવું, ખાતરી કરવી, નિશ્ચિત કરવું. હવે સ્ત્રીઓને વધારે તકલીફ પડતી એટલે મહિલાઓ એ જ નક્કી કર્યું. શું નક્કી કર્યું? મહિલાઓ ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, જે ચિપકો મુવમેન્ટ હતી, ચિપકો ચળવળ હતી, એનાથી ઇન્સ્પાયર થઈને, એનાથી પ્રેરાઈને ધ વિલેજ વુમન, જે ગામડાની મહિલાઓ હતી, હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ, એ લોકોએ મેનેજ કરવાનું શરૂ કર્યું, એ લોકોએ બધું આયોજન કરવાનું શરૂ કર્યું. એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, જે સ્થાનિક જંગલો હતા એનું પ્રોટેક્શન કરવું, એ જંગલોને બચાવવા માટે એ લોકો જ, મહિલાઓ જ આગળ આવી. એન્ડ ટુ રીઇન્શ્યોર, ટુ ઇન્શ્યોર ધેર જનરેશન, ફરીથી વૃક્ષોનું વનીકરણ કરવું, એ નાશ પામેલા વૃક્ષોને ફરીથી ઉછેરવા, આ બધી જવાબદારી એ મહિલાઓએ લેવાની તૈયારી બતાવી. બીકોઝ ઓફ ઇન્સ્પાયર્ડ બાય ધી ચિપકો મુવમેન્ટ, જે ચળવળ હતી, ચિપકો આંદોલન હતું, એનાથી ઇન્સ્પાયર થઈને મહિલાઓએ આ બધું જંગલોને એનું મેનેજ કરવું, એને બચાવવા માટે, એનું રક્ષણ કરવા માટે, એની જવાબદારી લેવા માટે, અને ફરીથી વૃક્ષો વાવવા માટેની જવાબદારી એ મહિલાઓએ ઉપાડવાની શરૂઆત કરી. સો અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંડી પ્રસાદ ઓફ તિહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ,
इन उत्तरांचल ट्री लवर्स केम फॉरवर्ड टू सेव द डिओडर फॉरेस्ट देट लाई ऑन द स्लोप्स ऑफ हिमालयस। जो हम जो देवदारना वृक्षों था डिओडर फॉरेस्ट जो देवदारना वृक्षों था कि जे हिमालय ना धोराव ऊपर स्लोप्स ऑफ द हिमालय माउंटेन्स जो पर्वत विस्तार में जे हिमालय डार्क ढोराव एनी ऊपर देवदारना जे वृक्षों हता एने बचाव माटे टू सेव एने बचाव माटे द ट्री लवर्स जे वृक्ष प्रेमी लोको हता केम फॉरवर्ड ए लोको आगर आव्या केम फॉरवर्ड टू सेव द फॉरेस्ट ए लोको जंगलों ने बचाव माटे आगर आव्या बट अंडर हूज लीडरशीप कोनी लीडरशीप नीचे कोना नेतृत्व नीचे तो अंडर द लीडरशीप ऑफ श्री सुंदर बहुगुणा एंड श्री चांदी प्रसाद ऑफ टिहरी गढ़वाल डिस्ट्रिक्ट इन उत्तरांचल उत्तरांचल राज्यना जे टिहरी गढ़वाल डिस्ट्रिक्टना बे माणसों सुंदर बहुगुणा और श्री चांदी प्रसाद आज बे माणसों एमनी लीडरशीप नीचे।